નમસ્તે સાથીઓ, બરોબર. તો કેશવનગરની અંદર જે ઠાકોર સમાજના 150 ઉપર મકાનો તોડવામાં આવ્યા હતા એના અનુસંધાનમાં, બરોબર, ઠાકોર મહાપંચાયતનું આયોજન હતું. તેમાં ઘણા બધા યુવાનોએ સાથ સહકાર આપ્યો અને દૂર દૂર ગામથી વધાર્યા, તમામનો દિલથી આભાર, બરોબર. બાકી જેમાં મુખ્ય ચહેરાની વાત કરું તો દિલીપસિંહ વાઘેલા, પિન્ટુભાઈ, આપણા જિજ્ઞાસાબેન, અભિજીતસિંહ બારટ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ વધાર્યા હતા, તેમનું પણ ખૂબ ખૂબ આભાર, બરોબર. સિંગર આપણા લખનભાઈ ઠાકોર, આપણા ધારાસભ્યજી અમૃતજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય આપણા ભરતજી ઠાકોર, બરોબર, વિક્રમ ઠાકોર, રોહિત ઠાકોર, ઘણા બધા સિંગરો અને ઘણા બધા ઇન્સ્ટાગ્રામની સેલિબ્રિટીઓ, બરોબર, ખૂબ ખૂબ આભાર. જેને સમાજ પ્રત્યે લાગણીઓ હતી એ ખરેખર આવ્યા, અને બાકી જેને સમાજ પ્રત્યે લાગણીઓ નથી એ લગભગ આવશે એની ના આવ્યા નહીં, સમજી દો, બરોબર, ટૂંકમાં. બાકી ઘણા બધાના મેં અંદર વિડીયો ઉતાર્યો હતો, અને વાત કરું તો જે બનાસકાંઠા બાજુથી આવતા હતા એમના માટે સરકારે પહેલેથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ઘણી બધી ગાડીઓ રોકવામાં આવી, બરાબર. આપણા નવગણજીની બી અટકાયત કરવામાં આવી હતી. તો આપણે ચાલુ કરીએ, બરાબર. ત્યાં શું કોણ વધાર્યું પહેલાં તો શરૂઆત મારાથી જ કરીએ. હું અહીં ત્યાંથી થોડું ઘણું બોલ્યો હતો, બરાબર, મારો વિડીયો આપણે પહેલાં. ઓકે. મિત્રો, બરોબર, અમે પાટણ બનાકોટા થી આવતા હતા અને આ ચાંદખેડા ની અંદર અમારી ગાડીઓ રોકવામાં આવી છે, બરોબર. શું અમે આતંકવાદીઓ છીએ? આ કયા કાયદા ની અંદર લખેલું છે કે તમે ક્યાં જઈ ના શકો, બરોબર? છતાં બી અમારા યુવાનો કલેક્ટર ઓફિસે આવેદન પત્ર આપવા ગયા તો ત્યાં આગળ એવું કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા કલેક્ટર ને કોરોના થઈ ગયો, બરોબર. તમને તો કોઈ નહીં છે કોરોના, આટલા બધા મેં ભેગા છે, કોરોના નહીં છો, કોરોના થઈ ગયો, બરોબર. અને આપણા નેતાના ઘરથી ખાલી 3 કિલોમીટર હજી સુધી આપણા નેતા આયા નથી, અને મને લાગતું નહીં કે આવશે નહીં, બરોબર. મારો તો નહીં આવ્યો પણ અમારી સમાજ પબ્લિક ને નહીં સમાજ આવશે ભાઈ ના બને મિલન દિયા બાજીગા તો એ પાટણ માં દેહાડી દીધા તે અંત્યાત નવબંજી નો અમદાવાદ ખાલી અમારી અમારા પરિવાર ને મળવાયા છે, કાલે ઉઠીને દિલ્હી જવું પડે ને અમદાવાદ ની અંદર મકમ તૂટ્યો છે, બીજું કહું એટલું કહેવા માંગીશ કે ભાઈ આ કોઈ આતંકવાદીઓ નથી, આ સમાજ ઉપર લાઠીચાર્જ ના કરવામાં આવો, ન કે અમે બદમાશી કી બાત મત શીખાવો, હમે બદમાશી કી બાત મત શીખાવો, મ્યાન મેં રખી હુઈ તરવારે હમ ચલાના નહીં ભૂલે હે, બાકી સમાજ માટે તમે જો હોય નાઈ શકતા હોય ને તો ઘેર બહેરવાને જે ઘાઘરા ને હોય ને પહેરીને રાખો, આ સમાજ કરો જંતર સમાજ કોમ છે, બીજા કોઈ કોમ નહીં આવ્યું, એક નહીં આવે બંગડી પહેરી લો તો ભાઈ મિત્રો, પોલીસ બંદોબસ્ત જબરજસ્ત હતો, એમ ઘણી બધી પોલીસ ઉતારવામાં આવી હતી, ખબર નહીં શું કારણ. તો ઘણા બધા અમારા અને અમે અને અમારા ગ્રુપ ફ્રેન્ડ સર્કલ વાળા આ આંદોલન ની અંદર જોડાયા હતા સમાજને ન્યાય અપાવવા માટે. તો આપણા પૂર્વ ધારાસભ્ય એવા ભરતજી ઠાકોર સમાજને કંઈક સંદેશો આપ્યો છે, બરોબર. તો એમનો અભળી આપણે શું કહેવા માંગે છે. સાહેબ આજે અમદાવાદ ની અંદર ઉપડી પડ્યા હતા, ગુજરાત ના ઠાકોર સમાજ ના બેનો ના પડખે, આજે સમાજ ની એકતા ની ખબર પડી ગઈ, સમાજ ની તાકાત
વખત ખબર પડી ગઈ એટલે કોઈ પણ આગેવાન હોય કોઈ પણ નેતા હોય કોઈ પણ કલાકાર હોય કોઈ પણ ભુવા હોય કે કોઈ પણ કર્મચારી કે વકીલ કે સમૂહલગ્ન સમિતિ એ સમાજના કારણે ઉજળો છે એટલું સમજી લેજો એટલે આ લડત અહીંથી આપણી પૂરી નથી લડત હજુ આપણી ચાલુ રહેશે અહીંયા કલેક્ટર શ્રી આપણને શું જવાબ આપે છે એની રાહ જોઈને બેઠા છીએ પછીનો નક્કી કરો આપણે નક્કી કરીશું ધ્યાન આપણે ખબર છે બધી પદ્ધતિઓ છે એ બેઠા છીએ રમે તમે ચિંતા ના કરશો અમે તમારી સાથે છીએ તમે ચિંતા અમે ભૂખ્યા દર્શે એ 15 દિવસ થી પડ્યા છીએ એટલે ચિંતા ના કરતા તમે હવે તમારે તો મિત્રો આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે પણ સમાજને સંદેશો આપ્યો છે બરોબર એમને બી હાજરી આપી હતી આટલા મોટા સિંગર થઈને બી સમાજ માટે તો આપણે એમને બી ઓભળીએ શું કહેવા માંગે છે એટલા માટે સરકારને આપણે કહેવાનું છે કે અમારા જે મકાનો પડી ગયા છે એને ન્યાય તમે આપો બરાબર ને કોઈ પણ રાજમાં ના આવતા બરાબર શાંતિથી આપણે આપણે કામ કરવાનું છે અને આ સરકાર જોડે આપણે ન્યાય માંગવાનો છે વિક્રમભાઈ વાત કરીએ એમ આપણે ન્યાયની લડત ચાલુ રાખવાની છે ભાઈએ કોઈ વ્યક્તિ સામે નથી લડતા કોઈ પાર્ટી સામે નથી લડતા આપણને ન્યાય મળે એવી સૌને વિનંતી કરવા વિક્રમભાઈ આવે છે રોહિતભાઈ મુકેશભાઈ પણ આવે છે મુકેશભાઈ કિશનજી ઠાકોર એવરી ઠાકોર પણ આજે આપણે ઠાકોર સમાજ ના ટોટલી કલાકાર અહીંયા વિક્રમભાઈ ઠાકોર સમાજ ના ટોટલી કારણ કે તમારા પ્રત્યે અમને દિલથી લાગણી હોય કારણ કે આજે ઠાકોર સમાજ ના કલાકોરમ પ્રોગ્રામ કોણ હાલે ખાલી ઠાકોર ઘણા સમાજ હાલતા હશે પણ ઠાકોર વધારે એટલે એમના એમના પૈસા અમે કમાઈએ છે એટલા માટે અમારે તમારા પ્રત્યે બહુ લાગણી હોય એટલા માટે બધા કલાકારો આજે એમના પ્રોગ્રામ મૂકીને આવ્યા છે બધા પ્રોગ્રામ મૂકીને આવ્યા આજે કારણ કે આ સિઝન ચાલુ બધાને ખબર છે સિઝન ચાલુ છે પણ આજે તમારા માટે ટાઈમ કાઢીને અહીંયા આવ્યા છે અને આપણે અન્યાયથી નહીં ન્યાયથી લડવાનું હલો ભાઈ થોડી શાંતિ રાખજો આપણે અન્યાયથી નહીં ન્યાયથી લડવાનું હલો આપણે ન્યાયથી લડવાનું એટલા માટે શાંતિથી જેમ કે હમણાં એક ભાષણમાં સાંભળ્યું હતું કે આપણે અત્યારે ગાંધીના વિચારથી લડીએ સમય આવે દરેકને ખબર બી પડી જાય કે આપણું બી લોહી ક્ષત્રિયનું છે એટલે આપણે કાચું મૂકવાના બી નહીં પણ અત્યારે જ્યાં સુધી શાંતિ પતતો હોય ત્યાં સુધી શાંતિ પતાવવાનું ભૂલો ઠાકોર સમાજનો તો મિત્રો આ છે આપણી રામજીભાઈની ખાડિયા ચાલી કેશવનગરની અંદર જે આ જગ્યા છે જ્યાં સરકાર દ્વારા એએમસી દ્વારા
150 થી વધારે તોડવામાં આવ્યા, બરોબર? કોઈ આ સામાન્ય ઝૂંપડપટ્ટી નથી, આ બે બે ત્રણ ત્રણ મણ વાળા ખુદના દમ ઉપર ઉભા કરેલા, કે ના સરકારની સહાયથી, બરાબર ને? ખુદના દમ ઉપર ઉભા કરેલા એ જ મકાન હતા કે સરકાર દ્વારા તોડવામાં આવ્યા. આ મારા હકની લડાઈ છે.